उपस्थित संत वृंद, आप सब नाती बंधु माताओ अने बहनो, संतोए सारी बात करी, भाई श्री जीजूभाए पण बहु सरस बात करी। आ प्रसंगे ज्या रतिलाल गोविंदजी भट्ट राजगोर ब्राह्मण आरोग्य धाम नो लोकार्पण जारे छे, आ प्रसंगे समाज मेळ्यो छे तो चोक्कस बे वात करीए, बोधनी वातो नथी करवी, થોડીક વ્યવહારિક વાતો કરીએ, જે ઉદ્દેશ છે એની થોડી વાતો કરીએ। આમ તો પહેલું સૂત્ર છે પીડિતોને રાહત આપો, જે પીડિત છે એને રાહત આપો। આપણે આધ્યાત્મિકતામાં અષ્ટવક્ર ગીતા ઉપર સંવાદ કરવો હોય તો કરી શકાય, પણ પહેલાં કોકને લાગ્યું હોય ને પીડા થતી હોય તો પહેલાં એ સારવાર પહેલાં કરી દેવી જોઈએ। એટલે પીડિતોને રાહત આપો, પડેલાને ઊભો કરો, જે પડેલો છે એને ઊભો કરો, ઊભેલાને ગતિ આપો, જે ઊભી ગયો છે ક્યાં જવું એને ખબર નથી અને ગતિ આપો। બહુ સારી ગતિ છે જીવનમાં જેને, પણ દિશા નથી, એવી વ્યક્તિને દિશા આપો। એ માણસ કદાચ ગતિવાન હોવા છતાં એને દિશા યોગ્ય નથી મળતી અને એક ગામડામાં રોકાઈ ગયો, એક નાના એવા ધંધામાં રોકાઈ ગયો, એને સમજાવવામાં આવે કે તારી અંદર તો તાકાત જબરદસ્ત છે, તું ધારે તો એક્સપોર્ટ પણ કરી શકે છે, તું ધારે તો માહિતી લઈને આ આધુનિક ટેકનોલોજીની અંદરથી માહિતી લઈને તારા જ ગ્રામ્ય વિસ્તારની અંદર આ પાક તો કપાસ છે એ બધો એકત્ર કરી અને સપ્લાય કરી શકે છે, તું ટીમ બનાવી શકે છે। એટલે આને ગતિ કહેવાય, એને દિશા આપવાનું, ગતિવાન જે છે એને દિશા આપવાનું કાર્ય। એટલે કહેવાય છે કે સમાજનો વિકાસ જો કરવો હોય તો સમાજની એક એક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ, પછી ભાઈઓ હોય કે બહેનો હોય, મારી પાસે જે છે એ વસ્તુ મારે સમાજને આપવી છે। આપવાની ભાવના જે સમાજ કરતો થઈ જાય એ સમાજ ઊભો થઈ જાય, એમાં કોઈ શંકા નથી। આપવાની ભાવના, જે બુદ્ધિજીવી માણસો છે, જે વિચારક માણસો છે, જે શિક્ષણમાં જેમ ભાઈએ કીધું એમ રતિભાઈ જેવા માણસો અહીંયા કાર્યરત હોય, શિક્ષણ ક્ષેત્રે કેટલાય નાના નાના ગામડાઓમાંથી લઈને વિચારક માણસો છે, એને પહેલી પ્રાધાન્યતા આપો। વિચાર જો ઉત્તમ હશે તો ઉત્તમ સમાજનું નિર્માણ થશે, અર્થ ઉપાર્જન જે કરી શકો છે એ શક્તિશાળી માણસો છે, એ સમર્થ છે, એની શક્તિઓનો પણ સદુપયોગ થાય, સાચી દિશા એને પ્રાપ્ત થાય। પણ એક વાત ચોક્કસ છે કે સમાજને આપવાની ભાવના જેને જાગશે, જે સમાજ સંગઠિત થશે એ સમાજ કંઈક કરી શકશે। એટલે સંગઠિત અવસ્થા એ મુખ્ય અવસ્થા છે। એક મારે તમને વાર્તા કેવી છે નાની યાદ આવી ગઈ એટલે, અને બીજું બધા એમ કે મુક્તાનંદ બાપુઆમાં આપે એટલે એની મારે ખુલાસો કરી દેવો છે। સાધુને એની નિજી મિલકત ન હોય, નિજી પૈસા એની પાસે ન હોય, મારી આસપાસનું જે વર્તુળ જે છે, ભાવિક વર્ગ જેને હું કહું છું, એ બધા ભાવિક સાધુ સમાજમાં અને સેવક સમુદાય કહે છે, એ બધા બહુ સારા માણસો છો, એટલે એક તો કેવું કરો છો અને પછી મારે નામે એ લોકો આપ્યા કરે છે કે મુક્તાનંદ બાપુ એ આપ્યું, એટલે સારું થતું હોય તો ગાડું દોડવામાં વાંધો નહીં, જે રીતે ચાલે એ રીતે ચલાવું। એટલે રતિલાલભાઈ ભટ્ટ જે છે એમની અનન્ય આધીન ભાવના, ઉંમર તો મારા કરતાં એની મોટી, અને જ્યારથી એમનું મળવાનું થયું ત્યારથી એનો પૂજ્ય ગુરુ ભાવ, અને કાંઈ પણ કાર્ય કરે સ્પષ્ટ વક્તા પણ એટલા, એટલે મને એમ કે આ વાત મને મગજમાં ઉતરતી નથી,
પણ જો તમે કહેતા હો તો ભલે એમ કરીએ આપણે, તમે કહેતા હો ત્યાં આધીનતાનો ભાવ આવી જતો. આ એક મહિનામાં જો સ્પષ્ટતા તો ખરી કે તમારે આમ કરવું હોય પણ આ મારા મગજમાં નથી હોતું એ કહે. પછી તમારી સામે ભરાડ સાહેબ છે, તો એ ભરાડ સાહેબ જે છે એ બધાએ ચર્ચાઓ કરેલી, અમારા ભરતભાઈ મહેતા છે એ બધાએ, ભરતભાઈ ઉતાવળા થઈને બોલી જાય, બીજા ભાઈઓ, અને ભરાડ સાહેબ છેલ્લે એમ કે આપ શું ઈચ્છો છો, શું કરવું છે, હું કહું આમ તો ભલે એમ કરીએ. આનો એક સૂત્ર ભરાડ સાહેબનું, તો પછી એમ કરી આપ શું ઈચ્છો છો. એટલે સંતોષકારક તો માણસ એમ કહે ને એનું વર્તુળ કેવું સંતોષ આપે છે એના ઉપર આધાર. હવે હમણાં અમરેલીમાં પૈસા દેવાના થયા, તો અમારે ભાઈ જે છે ઘનશ્યામભાઈ જઈને પૈસા ભરી આવ્યો, જઈને બધા કોણે દીધા, બાપુએ દીધા પૈસા, એટલે જો આ બાપુને ખાતે ચડી ગયું. પણ સાધુ સંતોને નિજી પૈસા ન હોય, નિજી મિલકત ન હોય, એ સારા વિચારો આપવાનું કામ કરે, અને વિચારો જેને આપે એ પછી બધું અમારું, જે વિચાર લઈ લે પછી સર્વસ્વ એની પાસે હોય અમારું. એટલે એને પૂછવા ન જાય, અને ઘણી વખત કહી દે તો ભલે એમ કરો, એ દીધું લ્યો, તમે સારા કામમાં હોય તો દીધું, એટલું એ કહી શકે. પણ એ વર્તુળ ઉપર આધારિત છે. એટલે અમે એક સૂત્ર બોલીએ છીએ, દુનિયા આવી, દુનિયા ગઈ, દુનિયા દે ગઈ, દુનિયા લે ગઈ, દુનિયા ખા ગઈ પી ગઈ, ન લેના ન દેના, મસ્ત રહેના ફકીર મુક્તાનંદ. તારે કાંઈ લેવા દેવા નથી, તારે તો કર્યા એટલા કામ, ભજ્યા એટલા રામ, જેટલા સારા કામ થાય એટલું નફામાં છે. એક વાત યાદ આવી હતી, એક માણસ એકલો હતો, 65% બહુ સુખી, એમાં સંગે મરમરનો એક બંગલો બનાવ્યો અને નકશિકા. મને હમણાં એક કોકે આવીને વાર્તા કરી, મારી આગળ એક શિક્ષકે આવીને વાત કરી, મને બહુ ગમી ગયો, એટલે હમણાં બધાને આપું છું આ દ્રષ્ટાંત, અને એના કરતાં મારા મગજમાં એ ઉતરી ગયું. એટલે સંગે મરમરનો બંગલો બનાવ્યો, નકશિકામ બહુ તાજમહાલ જેવું બનાવ્યું, દરિયાને કિનારે હતો, એમાંથી બોટ લઈને પાછો ફરવા ગયો. એ બોટ લઈને ફરવા ગયો, એમાં વાવાઝોડું આવ્યું સાયક્લોન, અને એમાં બોટમાં પાણી ભરી ગયું, ઉથલ પાથલ થવા માંડી, પોતે પાણીના ઘૂંટડા પીવા માંડ્યો. નક્કી થઈ ગયું કે હવે આમાંથી બચી શકાય એવી સ્થિતિ નથી. એ ટાઈમે ઓલો બંગલો યાદ આવ્યો, મારો સંગે મરમરનો નકશીકામ કરેલો બંગલો છે, પીડો રહે અને હવે મૃત્યુ ઝપાટા મારે છે, ખંભેથી ગમે ત્યારે બોચી પકડી લે એમ છે. જો મને ઈશ્વર ટાઈમ આપી દે ને તો એ બંગલો વેચીને હું સારા કામ કરી નાખું, મને કંઈક ટાઈમ જો મળી જાય તો સારા કામ કરી નાખું. ભગવાનને પ્રાર્થના ખૂબ કરી અને વાવાઝોડું બેસી ગયું. વાવાઝોડું બેસી ગયું એટલે પોતાને પાછો વિચાર ભજ્યો કે એમ કાંઈ હું મરી થોડો જાઉં અને એમ બંગલો વેચાય, બંગલો કેમ બન્યો છે. હવે આ વિચાર આવ્યો અને આ કાંઈ મારી પ્રાર્થનાથી ભગવાન સાંભળેલી એવું થોડું બને, પાછું વાવાઝોડું ઉપડ્યું. આજ વખતે તો એવા મોજા ઉથલવા માંડ્યા કે દરિયાની ઝપાટ લાગીને તો હુડકું ઊંધું વળી ગયું, પોતે પાણીમાં ગોથા ખાવા માંડ્યો, પાણી પીવા માંડ્યો. હે ભગવાન, તું છો, તારી શક્તિ સર્વત્ર છે, તે મારી પ્રાર્થના સાંભળી છે, હવે હું મરી જઈશ પછી આ બંગલો મારે માટે નકામો છે, રાજાએ માંગ્યો તો કરોડો રૂપિયામાં માંગ્યો તો મેં દીધો નથી, આમાંથી સારા કામ કરી લઉં એટલો વેત મને આપી દે અને હવે તારો ઉપકાર નહીં ભૂલું, આ ભગવાનને પ્રાર્થના મીડો કરો. વાવાઝોડું પાછું બેસી ગયું, વાવાઝોડું બેસી ગયું એટલે તરીને ધબધબીને કિનારે આવી ગયો. કિનારે આવીને ચાલતો થયો, પાણી પી ગયો તો થોડા કોગળા કાઢી નાખ્યા, બંગલે પહોંચ્યો, બંગલાની દિવાલોને હાથ પહેર્યો, વાલ કર્યો, આવો બંગલો વેચી નાખવાનો, પણ હવે એને છૂટકો નથી, ભગવાન ભૂકા કાઢ નાખે જો ન વેચું તો, હવે કારણ કે મૃત્યુ તો ગમે તો અહીંયા આવશે અને પછી વેત રહેવા દેવાનો નથી. એટલે જાહેરાત આપી દીધી બંગલો વેચી દેવાની. જાહેરાત આપી તો શ્રીમદ માણસો બધા આવ્યા, બોલો ભાઈ કેટલામાં વેચવો છે, બેસી ગયા બધા આસપાસમાં. એટલે ઓલાએ
કીધું આ બંગલો 5000માં વેચવો છે. બધા અચરજમાં પામી ગયા. 5000માં બંગલો હોય, આની તો કિંમત ઘણી કરોડો રૂપિયા હોય. મજાક કરો છો? મજાક નથી કરતો, 5000માં જ વેચવો છે. દસ્તાવેજ કરી દઈશ, કબજો સોંપી દઈશ એની ખાતરી. પણ મેં એક બિલાડી પાલિસી મારે 10 કરોડમાં વેચવીશ. જે બિલાડી 10 કરોડની લઈ અને 5000માં બંગલો દેવો છે, આ તો ગજબની વાત છે. ઠીક છે, એમ કરો. એટલે એને બુદ્ધિશાળી માણસો છે ને, કહેવત છે કે હિસાબ કરી હાલવું એ માનવનો સહજ સ્વભાવ. દરેકમાં હિસાબ કરીને જ મનુષ્ય ચાલે. એટલે એમણે કીધું કે ભાઈ 12-13 કરોડનો બંગલો છે ને, કદાચ 10 કરોડ 5000માં મળે તો ખોટું નહીં. ભાઈ 10 કરોડમાં બિલાડી લીધી, લાય બંગલો 5000માં. તો કા દીધો, સહી સિક્કા કરી કબજો સોંપી દીધો. 10 કરોડ એક બાજુ રાખી, 5000 હાથમાં લઈ અને કે હે ભગવાન, બંગલો વેચવાના જે પૈસા આવ્યા છે એનું દાન પૂન કરી નાખો. ધીરુભાઈ આવું થાય? આપણે માનવનો સ્વભાવ આવો છે, ક્યાં વેત ન રહીએ પછી. એટલે કર્યા કામ અને ભેજા રામ, કર્યા કામ અને ભેજા રામ. આ પ્રસંગે કહેવાની ઈચ્છા થાય કે સમાજના ભાઈઓ ખૂબ સારા કામ કરી રહ્યા દરેક ઠેકાણે. રાજકોટની અંદર બોર્ડિંગનું કામ સારું થયું છે. દરેક પ્રવૃત્તિઓ દિવસે દિવસે સારી કરી. અહીં આરોગ્ય ધામ જે છે એ સરસ રીતે આરોગ્ય ધામ તૈયાર કર્યું છે. સંપીને રહેજો, રાગ દ્વેષ ઈર્ષા વગર રહેજો. આગેવાન માં જનેતા જેવો હોવો જોઈએ. જનેતા જે છે ને એ બાળકને વઢે ઢખે કે તું આમ કર, નાઈલે મોડું થાય છે, બધું કે, પણ એનો લક્ષ્ય એના બાળકોના હિતનું હોય. એમ સમાજનો આગેવાન જે છે એ સમાજનું હિત ઈચ્છતો હોય, એમાં પૂર્વગ્રહ ન હોય, રાગ દ્વેષ ન હોય, નિખાલસ એકદમ હોય. કોઈ સારા કામ ગમે તે વ્યક્તિ યુવાન કરતો હોય, વૃદ્ધ કરતો હોય, એને બિરદાવે ધન્યવાદ, તમારી ભાવના જે છે બહુ સારી છે. એની પાછળ જો બીજો રાચ હોય તોય સમજાવે કે આ તારો યજ્ઞ છે, પણ એની પાછળ શિવજીનું અપમાન કરવાની વૃત્તિ છે. પાર્વતીજીની જેમ દક્ષના યજ્ઞમાં પડ્યા, યજ્ઞ કાર્ય સારું, પણ એની પાછળ હેતુઓનું અપમાન કરવાનું હતું અને ઉદ્દેશ ખોટો. એમ આવો ઉદ્દેશ પણ યુવાનો ક્યારેય ખોટો ન રાખતા. સમાજના કામ કરો ત્યારે સમાજની એક એક વ્યક્તિને આમંત્રિત કરજો. કોઈ વ્યક્તિ જે છે જેણે આગળ પાછળ કામ કર્યું હોય, કોઈ 50 વર્ષ પહેલાં, કોઈ 10 વર્ષ પહેલાં, કોઈ 25 વર્ષ પહેલાં, એ સૌ જેણે કામ કર્યું છે બધા આદરણીય છે. સમર્થતા જેની પાસે છે એ સમર્થ ત્યારે બને છે કે નાના નાના કાર્યમાં એણે ચોકસાઈ રાખી છે, એણે હરેક કાર્ય પ્રમાણિકતાપૂર્વક કરવાનો પ્રયત્ન કર્યો છે, ટાઈમ ટેબલમાં કામ કર્યું છે, ટીમ વર્ક કર્યો છે, મિલનસાર સ્વભાવથી એ માણસ ચાલ્યો છે, એટલે એ સફળ થયો. બનવા જોગ છે તમારી સાથે એને ન પણ બને, પણ એ સફળ થયો છે એની પાછળ કંઈક તથ્ય તો છુપાયેલું છે. અને શક્તિશાળી છે એ બીજાને હંમેશાને માટે મદદ કરે. એટલે સૌને આમંત્રિત, સાથે બધાને, તમામ વ્યક્તિઓને, બધી જ વ્યક્તિઓને સંપથી, હૃદયના ભાવથી આવકારજો. બીજું, આજે 17 જણાનું મંડળ બનાવ્યું છે ને, દ્રષ્ટિ મંડળ 17 જણા. માનવું ન માનવું તમારી ઈચ્છાની વાત, મારો અનુભવ છે 17 જણા દ્રઢ સંકલ્પ કરી લ્યો કે જે ખર્ચતા એ સમાજનું આ કાર્ય છે. સમાજે 1 પૈસો આપે તો હૃદયથી સ્વીકારી લેજો, સમાજ 5 રૂપિયા આપે તો સ્વીકારી લેજો, અને નાનામાં નાનું યોગદાન સમાજમાં માટે આપે એનું નાનું મહત્વ નથી. એક સામાન્ય રિક્ષા ચલાવનારો માણસ 100 રૂપિયા આપે એટલે એ 10000 બરોબર છે. રામ બાલકદાસજી બાપુએ 2 લાખનું યોગદાન આપ્યું, મુક્તાનંદ 2 કરોડ અપાવે, ની 2 લાખ આપે તો બરાબર છે એમ સમજવું. એટલે જે યોગદાન તમને આપે એ બધું સ્વીકારજો, પણ હૃદયથી તમે એક નક્કી કરજો કે કોઈ બિઝનેસ અમે થાપીએ ત્યારે પાર્ટનરો ભેળા થઈને એ બિઝનેસનું ધ્યાન રાખો છો કે નથી રાખતા? 2 પાર્ટનર હોય, 4 હોય, એનો માલ મટીરિયલ જોઈ પૂરું પાડો છો કે નથી પાડતા? એનું તમામ રીતે ધ્યાન રાખો છો. ત્યારે તમારી અંદર જ્યારે ભાવ થશે કે અમે આ દાન દઈ છીએ ને, એટલે એક તો અહંકાર ઉત્પન્ન થશે,
અને બીજો કે દાન દઈને તમે છૂટી જશો એના કરતા પરમાર્થની પેઢી નાખી છે એવો આથી નક્કી કરો ને તમે સત્તર જણા જેને આપવું એ પ્રેમથી આપે પણ પરમાર્થની અમે પેઢી નાખી છે જેમ સકામ કાર્ય અને નિષ્કામ કાર્ય બે કાર્ય હોય સકામ એટલે પોતાના સ્વાર્થનું નિષ્કામ એટલે બીજા માટે એ નિષ્કામ ભાવની પરમાર્થની પેઢી નાખી છે એમ કરશો અને બધા એની સંભાળ લેશો બાર મહિને ઘટતી રકમ હોય એ 5-50 હજાર બાટી દેજો જોજો પછી તમારા ધંધાનો હિસાબ મને આપજો 2-5 વર્ષ પછી ક્યાં પહોંચો છે ક્યાં પહોંચો છે એનો હિસાબ આપજો એટલે એક આ બાબત અહીં માતાઓને વિનંતી બહેનોને તમે સત્સંગ મંડળ ચલાવો છો તમે અવારનવાર દરેક જગ્યાએ જઈને ધૂન બોલાવો છો તો પહેલું કામ પીડિતને રાહત દેવાનું છે આ તો તમે ભાગશાળી છો સેવાનો મોકો તમને અમદાવાદવાળાને મળે અહીં હોસ્પિટલો છે એટલે અને આમ જઈને તમે ગામડા ગામમાં અમરાપુરમાં જાઓ તો કોણ દવાખાને હોસ્પિટલમાં જવાનું છે જ્યાં કોઈ હોસ્પિટલમાં આવે ને હોસ્પિટલ માટે અને આ આરોગ્ય ધામ માટે અહીંયા લોકો આવે એટલે તમને આ સેવાનો લાભ મેળવો છે મોકો જાતો ન કરવો જોઈએ ઘરે ઘરે ધૂન બોલાવજો બધી વાત સાચી 12 મહિને જે ફંડ થાય એ ફંડમાંથી જોઈને આ રસોડામાં કંઈ ઘટતી વસ્તુ ચીજ વસ્તુ આવી આ સંયુક્ત ઘર છે બધાનું એમ સમજીને સાર સંભાળ લઈ જાજો બધા બહેનો એટલે આ યુવાનો આ એક જવાબદારી તમારી ગઈ કારણ કે યુવાન છે ને બહુ કંઈ એ ઘરમાં કઈ વસ્તુ ઘટે આ તે તમને બહુ ખબર ન પડે પૈસા દઈ જેવી વાત સાચી બહેનો નાની નાની બાબત કે ભાઈ આમાં નળી તૂટી ગઈ છે ગેસની આમાં વાસણ ઘટે છે આમાં દર્દીને આ મુશ્કેલી પડે છે આ પીવાનું પાણી આવા પ્રકારનું જોઈએ છે મળતું નથી એ બધા બહેનો ભેળા થઈને કરે અને પૈસા જરૂર પડે તો દેવા માટે ઘટે તો તમારી જવાબદારી બધાની થાય સ્થાનિક જે ભાઈઓ જે છે જેને ઈશ્વરે આપ્યું છે જેને આપ્યું છે એ જ આપતો રહેવાનો છે જેને આપ્યું છે એને આપવાનું જ છે પછી જેવી રીતે કયો તમે ઇન્કવાયરી કરીને આપો તોય ભલે તમે ભાવથી આપો તોય ભલે કુભાવથી આપો તોય ભલે હવે ખીજડાને છાંયડે જઈને કેવી રીતે બેહું તરપખડા જેવું હોય તો ત્યાં જઈ ઘાટો વડલો હોય તો ત્યાં બેહું ને ગાયું ને બધું લઈને જવાય ગોવાળિયા લઈને કે ભાઈ પડાવ નાખ અને હવે અહીં ટીમણ કરીએ ને થેપલા અને જો એ વડલો છાંયો ન જઈએ તેને કહેવાય તું વડલો છો દે કેમ નહીં દે કે ક્યાં એટલે એ આની રીત છે અને એક વાત ચોક્કસ છે ઝઘડો કરજો સિદ્ધાંતિક બાબતમાં ઝઘડો કરવાની છૂટ પણ ઓલા કવિએ કીધું છે એમ કે તળાવના પાણી કોઈ નાવ બની નોખા પાડે તો હોડી ગયા પછી ફરી પાછા ભેળા થઈ જાજો પાછા ભેળા એકમેક થઈ જાજો એને પ્રોત્સાહન આપો હું વારે વારે કહું છું કે બ્રિટિશરોને પૂછવામાં આવ્યું કે તમારો વિકાસ અસીમ છે સૂર્યાસ્ત નથી થતો એની પાછળનું કારણ શું છે તેણે જવાબ આપ્યો કે એનું કારણ એટલું જ કે અમારામાં શ્રેષ્ઠ કામગીરી કરે ને એની અમે પીઠ થાબડીએ છીએ કે શાબાશ ભાઈ તે બહુ સારું કામ કર્યું એની પીઠ થાબડીએ છીએ પછી નાનો હોય કે મોટો હોય એની પીઠ થાબડી એટલે અમારો સૂર્યાસ્ત નથી થતો અને આવારા તત્વને અમે ડાંભી દઈએ છીએ આવારા તત્વને ડાંભી દઈએ છીએ જે સમાજે વિકાસ કરવો હોય તો જે જે લોકો એનું યોગદાન આપી શકે જે શક્તિશાળી માણસો છે વિચારક છે બુદ્ધિજીવી છે ધનાઢ્ય છે જેની પાસે સમાજને આપવા માટે કંઈ પણ છે એ સમાજની વ્યક્તિને આગળ લાવો ઘણી વખત પોલિટિક્સ માણસો બહુ ઉતાવળા થાય મારે તો સ્ટેજ ઉપર જવાનું થાય ને બધાએ હોય ઉતાવળો ભારે થાય એનું પ્રવચન પતી જાય તો ઊભો થઈને વયો જાય વયો જાય ઊભો થઈને પણ ઓલા નાના નાના લોકો ટાબરિયા છોકરાઓ જે હોય ને પ્રોત્સાહન દેવાનું હોય એના માટે અમે ભેળા થયા હોય એવી જ રીતે સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવાના હોય એ યુવાનોની પીઠ થાબડીએ છીએ એટલે તો મોટા આવા ભગીરથ કાર્યો જે છે એ કરે છે અને સમાજના કાર્ય કોઈ દિવસ એકલે હાથે ન થઈ શકે ગમે એવો બુદ્ધિવાન માણસ હોય ધનવાન માણસ હોય પણ સમાજના કાર્ય છે એ કોઈ દિવસ એકલે હાથે ન થાય એ તમામનું યોગદાન સારા કામ કરવા હોય તો તમામનું યોગદાન જે છે એ આપણે સ્વીકારવું જોઈએ એટલે આજે જો અગત્યની બાબત એ કીધી કે આ ત્રષ્ટ મંડળ સંકલ્પ કરે કે આ ભાગીદારની પેઢી પરમાર્થની જે કેવી છે પરમાર્થી નાની એવી ઇન્ડસ્ટ્રી નાખો તો 2 જણા જોયા હો છો ન જોયા હોતા કામ કેમ હાલે છે રો મટીરિયલ છે
નથી, માલનો નિકાસ થાય છે નથી, એ બધું જોયા હોય છે. અને નિષ્કામ કાર્યની તાકાત જબરજસ્ત હોય છે. સકામ કાર્ય છે એના કરતા નિષ્કામ કાર્યની તાકાત બહુ જબરજસ્ત હોય. જ્યારે તમે સર્જન કાર્ય કરવા લાગી જાઓ ને, ત્યારે તમારી અંદર ઉદારીકરણ હોવું જોઈએ. ઉદાર વ્યક્તિ સર્જન કાર્ય કરી શકે, લોભીઓ પૈસા ભેળા કરી શકે પણ સર્જન ન કરી શકે. અને ઉદારીકરણ આવી જાય એટલે તમારી સર્જન શક્તિ વધે. અને સર્જન કાર્યમાં નિષ્કામ ભાવે કરો ત્યારે પ્રકૃતિનો કણ કણ તમને મદદ કરે. પ્રકૃતિનો કણ કણ તમને મદદ કરવા માંડે અને એ આકસ્માતિક પણ મદદ કરે. તમે કલ્પના ન કરી હોય એવી વ્યક્તિ પાસેથી તમને મદદો પ્રાપ્ત થઈ શકે. એટલે આ નિષ્કામ કાર્ય કરવા માટેની પેઢી નાખી છે એમ સમજવું. જિજ્ઞાસા વૃત્તિ રાખવી અને અવિરત કાર્ય કરવું ગંગાના પ્રવાહની જેમ. એક કાર્ય કર્યા પછી થોભી ન જવું, અવિરત કાર્ય કરવું. એક પછી એક કાર્ય, એક પછી એક કાર્ય જે છે એ ઉઠાવી લેવું જોઈએ. બીજું કાર્ય તો એ સફળતા તરના શિખર તમે સર કરશો. બીજું ધારણ કરો તો એ સફળતાના શિખર સર કરશો. અને જેની પાસે સમાજ માટે કોઈ હાથ લાંબો કરે ને ફેલાવે ને, ત્યારે એમ સમજવું તમારા આવતા દિવસો છે એટલે તમારી પાસે સમાજ માટે હાથ ફેલાવે છે. દયા પ્રભુની કરીને આટા મારતો હોય તો કોણ તારી પાસે આવે? એ પ્રભુની પૂર્ણ કૃપા થઈ હોય તો તારી પાસે આવે. અને એ ટાઈમે માનવું જોઈએ, ધન ઘડીને ધન ભાઈ મને અવસર મળ્યો અને આ લોકો ભેળા થઈને મારી પાસે આ કામ કરાવે છે. સમય મારી કે તમારી રાહ નથી જોતો, પછી વેત નથી રહેતો. પથારીમાં બીમારી હાલતમાં હોય ને પછી વેત નથી રહેતો કે આ પૈસા વાપરવા છે ને, એ વાપરવાનો વેત નથી રહેતો. અને ખરેખર આવી ભાવનાઓ ના બીજો આપણા ચિત્ત વૃત્તિમાં વવાઈ જાય, ચિત્તમાં બીજ વવાઈ જાય તો તમારા ઘરમાં એક ટાઈમનું હોય ને તોય ઊભા થઈને તમારો હાથ દેવા માટે લાંબો થઈ જશે. એક ટાઈમનું હોય તો હાથ લાંબો દેવા માટે થઈ જાય છે. અને એવા વ્યક્તિઓ જ સાચા અર્થની અંદર સફળ થયા છે. જીવન મહામનુ કિંમતી છે, ઈશ્વરે મને તમને અમૂલ્ય ખજાનો લઈને મોકલા છે. ધીરજ છે, વિવેક છે, ઉત્તમ વિચાર છે, પરોપકાર છે, પરમાર્થ છે, પુરુષાર્થ, પુરુષાર્થ ભાગ્યનો ઉદય કરે. વારે વારે કહું કે યુવાનોએ વધારેમાં વધારે કલાક કામ કરો, દિશા મેળવીને કામ કરો, નિર્ણય લીધા પછી ટીમમાં કામ કરો. નિર્ણય જો થઈ જાય એક વખત કામ કરવાનો તો ટીમમાં કામ કરવા લાગી જાઓ. તમે જો સર્જનાત્મક કાર્ય કરતા રહેશો, તમારી 70 વર્ષની ઉંમર 60 વર્ષની થશે, પાછું વળીને જોશો ને તો તમે મુગ્ધ થઈ જશો. જેમ શિલ્પી મૂર્તિને જોઈને પોતે મુગ્ધ થઈ જાય કે અજબની શિલ્પકળામાં ખીલી ઉઠી છે, એમ તમારા કાર્ય જોઈને તમે ખુશ થઈ જશો કે ઈશ્વરે મારી પાસે એટલા બધા ઉત્તમ કાર્યો કરાવ્યા. એટલે સર્જન શક્તિની અંદર આટલી બધી તાકાત છે. અને એના માટેના સિદ્ધાંતો હોય છે. કેવા સિદ્ધાંતો? જ્યારે સ્વીકારે. અને બીજી બાબત કે જે સમાજે ઉન્નતિના શિખર ઉપર જવું હોય એને યુવા પેઢીઓને તૈયાર કરવી જોઈએ. જે વધારે વધારે યુવાન અને યુવતીઓને તૈયાર કરશું, વ્યર્થ સંઘર્ષથી બચશે. સાસુઓના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, મિલકતોના ઝઘડા, એ સંઘર્ષ વ્યર્થ ને વાદ વિવાદોથી જે બચશે એનો વિકાસ ચોક્કસ થશે. પરમાત્માની અસીમ કૃપા હોય ત્યારે મનુષ્ય જીવન મળે છે. અને આ મનુષ્ય જીવનની અંદર શિક્ષિત બનવું એ બહુ જરૂરી છે. શાળામાં અભ્યાસ કરવો, કોલેજમાં અભ્યાસ કરવો એ તો સરકારે નક્કી કરેલો કોર્સ છે, પણ જીવનલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ સોસાયટીમાં કેમ રહેવું, સમાજની આરે મારે કેમ વર્તવું, વિવેકમાં બધા સમાજની આરે હળી મળીને રહેવું, એ સમાજ શિક્ષણ છે, ધાર્મિક શિક્ષણ છે, તમારી હેલ્થ સારી રહે એના માટે આરોગ્યનું શિક્ષણ છે, તમારી સુરક્ષા રહે એના માટે સુરક્ષાનું શિક્ષણ છે, આધ્યાત્મિક શિક્ષણ છે. શિક્ષણના અનેક પ્રકાર છે. કેવલ શાળા કોલેજના ગેટ પૂરતું જ શિક્ષણ નહીં, શિક્ષણનો વ્યાપ અફાટ છે. શિક્ષણ પરંપરાગતથી પ્રાપ્ત થાય છે, શિક્ષણ વાંચનથી પ્રાપ્ત થાય છે, શિક્ષણ અનુભવે કરીને પ્રાપ્ત થાય છે. જો તમારી અવલોકન કરવાની શક્તિ હોય,
તમારી સાંભળવાની શક્તિ હોય અને જો તમે ચિંતન કરી શકતા હો, મનન કરી શકતા હો, તો ચારે બાજુથી જેમ બાલમ પ્રદેશમાં પાણીના સ્રોતો વહેતા હોય એમ શિક્ષણની સ્થિતિ ચારે બાજુથી પ્રાપ્ત થાય, તમે શિક્ષિત બની શકો છો. જે સમાજને આગળ લઈ જવો હોય એકાબીજાનો આદર કરો, એકાબીજાનો આદર કરો. જે આદર આપી શકે છે એ આદર પ્રાપ્ત કરી શકે છે, એ એકાબીજાનું સાંભળી શકે છે. ને કોણ એવી વ્યક્તિ છે કે જીવનમાં એની ભૂલ ન થઈ હોય, પણ એ ભૂલને સુધારી સાથે બેસી અને ફરી પછો કાર્યરત બને. એક વ્યક્તિલક્ષી જીવન છે, એક સમષ્ટિલક્ષી જીવન છે. વ્યક્તિલક્ષી જીવન તો પશુ પક્ષી ને પ્રાણી પણ જીવે છે, પણ સમષ્ટિલક્ષી જીવન જે જીવે એ શ્રેષ્ઠ. એમ કહેવાય છે કે અન્ય પ્રાણી જે છે એના બાળકોને સિકલ આપે છે, એટલે ચેરો આપે છે. વાંદરું હોય તો વાંદરા જેવો વાંદરો થાય, ઘેટા જેવું ઘેટું થાય, એનો ચેરો એના જેવો મળે. મનુષ્ય એના બાળકને એનો ચેરો પણ આપે છે ને સંસ્કાર પણ આપે છે. એ મનુષ્ય સંસ્કાર આપી શકે માટે આનું નામ શિક્ષણ કહેવાય. મનુષ્ય જે છે એને સંસ્કાર મળે છે, અને સંસ્કાર વગરનો નર જે હોય, વિવેક વિનાનો નર હોય, એ તો પશુ જેવો છે. અને નરને ખબર પડે કે મારી માતા કોણ છે, મારા પિતા કોણ છે, મારી બેન કોણ છે, મારો સમાજ કોણ છે, મારે મારા ઉપર કોનું કોનું ઋણ છે, એ ખ્યાલ નરને ખબર પડે, નારીને ખબર પડે. માટે નારી તું નારાયણી, નર તું નારાયણ છો. તારી ઉદારતા, તારા ઉત્તમ પ્રકારના ગુણ તને માનવમાંથી મહામાનવ સુધી લઈ જાય એમાં કોઈ પણ શંકા નથી. ત્રીજી બાબત અગત્યની, જે પ્રવાહ બદલાય છે એ પ્રવાહને વહેલા યુવાનો પારખી લે. જે સમયકાળની સાથે જે પ્રવાહો બદલતા હોય એ પ્રવાહને સ્પીડી પારખી લેવો જોઈએ, જેથી કરીને વ્યક્તિ રથી અતિરથી જેમ હોય ને યુદ્ધમાં રથ ઉપર બેઠેલો રથી કહેવાય, એ રથ ભાંગે ન ભાંગે તો બીજા રથ ઉપર છલાંગ મારીને બેસી જાય. જો તમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો પ્રવાહ બદલાતા હશે બિઝનેસના, એ પહેલાં તમે બદલાઈ જશો, બીજા ધંધા ઉપર પલાણ કરી દેશો, તમે સફળ થશો. અને વધારેમાં વધારે માહિતી જે છે વિશ્વમાંથી પ્રાપ્ત કરો. એમ કહેવાય ધાર્મિક આયોજનથી ભેળા થાવ છો, સામાજિક આયોજન માટે ભેળા થાવ છો, તો વિચાર ગોષ્ઠી કરો ને. જે સમાજ વિચાર ગોષ્ઠી કરશે એ ઝડપથી આગળ આવશે. વિચારો માટેની ચર્ચા આપલે કરો. પૈસા કરતાંય જો અગત્યનો હોય તો વિચાર અગત્યનો છે. વિચારની ગોષ્ઠી કરી, બે દિવસ ત્રણ દિવસની શિબિરનું આયોજન કરી, એમાં શિક્ષિત માણસો જે છે એ પોતપોતાના વિચારો રજૂ કરે. ખરેખર આ કરવાથી વધારેમાં વધારે સમાજ વિકાસ તરફ જશે. સરળ બનો, નિખાલસ બનો, નિર્મળ બનો, નિર્વ્યસની બનો, આપવાની ભાવનાવાળા બનો, સમર્પિત ભાવનાવાળા બનો. સમષ્ટિને ધ્યાનમાં રાખીને જીવન જીવો. પોતાની ઉર્જા અને જે જે શક્તિઓ હોય એ સમાજમાં વાપરવાની તૈયારી કરો. વાપરો, ઈશ્વર એની અનેક ગણીને પકડીને પાછી આપશે, એમાં કોઈ શંકા નથી. યુવાનો વધારે સુખી થવું હોય, વધારે સમર્થતા પ્રાપ્ત કરવી હોય તો સમાજને આપવાનું ચાલુ કરી દો. અને પરમાર્થ કાર્ય જે છે એ તમારી પરમાર્થી પેઢી છે એમ સમજતા થાવ. આટલી કઈ મારી વાતને પૂર્ણ કરું. સાથે સાથે આ થોડીક બાબતો કે આને ચલાવવા માટે માસિક ખર્ચ થશે જમાડવા માટે, એ ઉપરાંત એનું રિપેરિંગ આદિ જે છે એનો પણ ખર્ચો થશે. સંસ્થા સ્થાપિત કરીએ એટલે દીકરીના કાપડા જેવું હોય, દીકરી ગમે એટલી શ્રીમદ કુટુંબમાં દઈ પણ એને ઘરે જાય તો એ આપણે પાછા 500 રૂપિયાનું કાપડું તો કરવું જ પડે. એમ સંસ્થાઓ બાંધીએ ત્યારે સમાજે એ વાત સ્વીકારવી જોઈએ કે આને કાપડું જે છે એ અવારનવાર દીકરીની જેમ આપણે કરતું રહેવું જોશે, એટલે સતત આપતા રહેજો. અને દર્દીને દવાની પણ બહુ જરૂર પડે, જેટલી અનાજની જરૂર છે એમ નહીં. તમને ખ્યાલ ન હોય, અનુભવ ન હોય, દવાખાનાના આજે બિલ બહુ મોટા થાય. બીજું નહીં તો અમુક દવાઓ બજારમાંથી લેવાની થાય, દર્દી દવા નહીં લઈ શકે ને મુશ્કેલી થાય. આ ટ્રસ્ટ એ બાબતનું પણ ધ્યાન રાખે. અને જો તમે કાર્ય કરશો સમાજમાં એટલે કમી પડવાની જ નથી, ઈશ્વર કૃપાળુ છે. આ આ પરમાર્થ કાર્ય ઈશ્વરનું કાર્ય છે એટલે ઈશ્વર ચોક્કસ આપતો રહેશે. અહીંયા જ્યારે આવી જાય ને
કોઈપણ વ્યક્તિ તો એ નિર્ભય થઈ જાય કે મારા ભાઈઓ ભાંડડા બધા છે, હવે મારે ચિંતા નથી, મારી શક્તિ હશે એટલો ઉપયોગ કરીશ, બાકીની મદદ જે છે એને મળી જશે. એટલે કોઈ વ્યક્તિ એમ કહેવાય કે જે સમાજને દવા ન મળી શકતી હોય, જે સમાજના બાળકોને શિક્ષણ ન મળી શકતું હોય, એને ધાર્મિક ઉત્સવ મોટા ઉજવવાનો હક નથી. એટલે પહેલાં આપણા બાળકોને એજ્યુકેશન અને બીમારને જે દવા જે છે એ આપણી પ્રાઇમરી જરૂરિયાત છે, એ આપણે પૂરી પાડવી જોઈએ. આવું સુંદર મજાનું કાર્ય જે છે અહીંયા થયું છે એ બદલ ધન્યવાદ. અમારે આ સાફા છે ને એ કાળુભાઈ જેતપુરથી લાવ્યો છે, બધા મુક્તાનંદ બાપુ આપે છે. ને આવું જ હોય સંતોને નામે જોઈ, બધા ક્યાં ઠાકર આપે છે, બધું આપે ઠાકર, પણ મહેનત કરો તો ઠાકર આપે, નહીતર ક્યાં ઠાકર કોઈને આપે. ઉંમર વધારવા સિવાય કાંઈ ઠાકર આપવા માગતો નથી, પણ જો તમે મહેનત કરો તો આપે. એટલે બધાના યોગદાન બદલ ધન્યવાદ. સૌની અમે નોંધ લઈ છીએ સાધુ તરીકે કે તમે ઘણા બધા ઉમદા કામ કરો છો. બીજું અહીંયા એક દંપતિ જે છે એ સેવા આપવાનું છે, હવેનું જ કામ મોટું છે. હવે એ લોકો બેને કિડની નથી, એક એક કિડની ઉપર એનું જીવન જીવે છે. અને એમણે પાછો એવો ભાવ કર્યો છે કે અહીંયા જે દર્દીઓ આવશે એને રસોઈ કરીને જમાડશું, અમે એને જરૂરિયાત જ્યાં હશે ત્યાં લઈ જશું હોસ્પિટલમાં, કારણ કે અહીંના અનુભવી જોઈએ. ભલે તમે એને વેતન સારું આપો, પણ વેતન ઉપરાંત એ ભાવ હોવો જોઈએ. જો એ હૃદયથી આ સેવા સ્વીકારી છે અને સાચા અર્થમાં એ સેવા કરશે તો એનું પરિણામ એને તંદુરસ્તી ભગવાન આપશે, વગર દવા એ તંદુરસ્તી આપશે. કારણ કે ઈશ્વરની કૃપાનું પ્રમાણ તો છે, ક્યાંક ઈશ્વર કૃપા કરે છે. એટલે એઓને પણ ખૂબ ધન્યવાદ, કારણ કે સંસ્થા સ્થાપવી પછી ચલાવવી અને યોગ્ય લાભાર્થીઓને એનો લાભ મળવો જોઈએ, આ ત્રણ નિયમ છે. એટલે ત્રણે ત્રણ જળવાય એ અગત્યનું છે. આપણે પશ્ચિમનું સૂત્ર અપનાવીએ છીએ કે સ્ત્રી એ પુરુષની સમવડી છે, સમવડી છે, અમે તો આ સ્વીકારતા જ નથી, ખોટી વાત છે. એ પશ્ચિમનું સૂત્ર છે. અહીંયાનું સૂત્ર તો ઋષિ મુનિએ વેદમાં મહત્વ આપ્યું છે, પુરાણમાં મહત્વ આપ્યું છે. રામનવમી એક દિવસ, શિવરાત્રી એક દિવસ, કૃષ્ણ જન્મ એક દિવસ, અને તમારે નવરાત્રી નવ દિવસ. બોલો, એટલે નવ ગણી શક્તિને નવાજી છે ઋષિ મુનિ. હવે શું કામે ભાઈ સાહેબ તમે હાથે કરીને કહો છો પુરુષની સમવડી સમવડી? તમે આગળ આવો તો ઘણા બધા કામ થાય. એટલે નારી તું નારાયણી, અને તમારા વગર કાર્ય ન થાય. એટલે એમ કહેવાય છે કોઈ સફળ થાય ને એ પુરુષના જીવનમાં કોઈ માં દીકરી શિષ્યા કોઈ પણ સ્ત્રીનો એક હાથ હોય છે કે એથી કરીને એ સફળ થઈ શકતા હોય છે. ભારતનો ઋષિમુનિઓ તમને નવ ગણી શક્તિથી નવાજે છે, એમાં એ વર્ષમાં પાછા ત્રણ વખત નવરાત્રિ આવે એટલે 27 ગણી શક્તિથી નવાજવામાં આવે છે. તો મને જરૂર આશા છે કે હવે અમદાવાદથી બધી બહેનો ગાંધીનગરથી આ કાર્યનો દોર જે છે ઉપાડી લેશે. તમને ભગવાન ખૂબ સુખી કરે, ખૂબ સમૃદ્ધ કરે. અને આ રતિ બાપાની બે વાત યાદ કરી લો કે રતિભાઈ એક તો સ્પષ્ટ વક્તા, અને એનો ઉદ્દેશ જે છે પરમાર્થનો એની પાછળ સિદ્ધાંત હોય. હાલતાને ચાલતા કોઈ નામ થઈ જાય ને દાન આપવું એવું નહીં. એ જીવદયામાં વાપરતા, ઔષધમાં વાપરતા, કેટલી જગ્યાએ ખાનગી જગ્યાએ રેશનિંગ મોદીખાનું પણ આપે, કન્યાગુરુકુળનું કામ જે છે સાવરકુંડલાનું વર્ષોથી રેગ્યુલર એ કન્યા દીકરીઓનું જે છે શાળ સંભાળ રાખે, ઘણું બધું ખ્યાલ. આવું બધું પરમાર્થ કાર્ય છે ને એને સિદ્ધાંતમાં એવું સમજવામાં આવ્યું હતું કે બહુ ખુલ્લું કરાય નહીં, પણ એના હૃદયમાં એવો એક ભાવ હતો કે અહીંયા એક આરોગ્ય ધામ સિવિલ હોસ્પિટલની પાસે થઈ જાય તો મને એક આનંદ થાય બાપુ, આ મને એક હૃદયની લાગણી છે. એટલે આ એમના જ સંકલ્પ અને યોગદાન, પણ અમારા લાલો બેઠો છે એણે પૂરતું યોગદાન આપ્યું છે. એનો બાપુજી તો એક બાજુ બેઠો એટલે સારું, કાંઈ વાંધો નહીં, માનથી ફૂલહાર પહેરવાની તૈયારી રાખવા ને અપમાનની તૈયારી રાખવી પડે, સહનશીલતા રાખવી હો. આ ફૂલહારનો નિયમ છે, જો માનની અપેક્ષા રાખો તો અપમાન પણ થાય, અને ન પછી થઈ શકતું હોય તો છેટું રહેવું. હા, કામ બે ભેળું થઈ શકે તો
આવું ને તો જટું રહેવા, એ વાત સાહેબ પાકી છે આ વાત. એટલે સૌ સુખી થાઓ, સૌ સમૃદ્ધ થાઓ. તમે આધ્યાત્મિક રીતે ને ધાર્મિક રીતે અને ભૌતિક રીતે બધી રીતે પ્રગતિ સાધો. મને એક વાત બહુ સરસ યાદ આવી જૂની. જગદીશાનંદ સ્વામી અમે ભાવનગરમાં એક વખત ભેળા થયેલા અને એ વખતે બાપભાઈની બધા હતા અને શિષ્યવૃત્તિ માટે કંઈક ફંડ થતો હતો. એણે મને બહુ સરસ વાત કરી એ કે મુક્તાનંદજી, કંઈક મારી નાની ઉંમર છે, 15-16 વર્ષની ઉંમર છે. મુક્તાનંદજી, સાધુ મહાત્માએ કંઈ નહીં તો પ્રાર્થના કરવી. નાગરે એમ કીધું કે મારી નાત સુખી થાય. એટલે આ તમને કે હું મારી વાત બતાવું છું કે હું નર્મદા કિનારે જઈને પાણીમાં ઊભી અને પછી પ્રાર્થના કરતો. નર્મદા કિનારે જઈ પાણીમાં ઊભી અને પ્રાર્થના કરતો કે મારી જ્ઞાતિ સમાજ સુખી થાય.